गुड आफ्टरनून ऑल। आज नो आपनो प्रश्न नंबर 2 छे, हिंदू कायदा नी व्याख्याओ आपी हिंदू कायदा ना उद्भव स्थानों नी चर्चा करो अथवा तो हिंदू कायदा ना उद्भव स्थानों जणावो। बराबर छे, तो एमा आपणे पहेलो मुद्दो आवशे प्रास्ताविकता, पछी छे हिंदू कायदा नी व्याख्याओ। बराबर छे, तो पहला आपणे जोईए प्रास्ताविकता, तो के हिंदू कायदो छे ई ए आव्यो क्यांथी। हिंदू कायदो छे ई बहु पुरातन कायदो छे, मतलब के हिंदू कायदो छे ई आजकालना समयनो कायदो नथी, ई घणा वर्षो जूनो कायदो छे। घणा लोको एवुं के छे के हिंदू कायदो छे ई राजाए आपेलो छे, तो घणा लोकोमां एवी मान्यता प्रवर्તે છે કે હિન્દુ કાયદો છે ઈ સાંસદ દ્વારા ઘડવામાં આવ્યો છે। તો કે ઘણા અને અન્ય લોકો એવું કહે છે કે હિન્દુ કાયદો છે ઈ ભાઈ લોકોની દેન છે, લોકોએ હિન્દુ કાયદો બનાવ્યો છે, પરંતુ હિન્દુ કાયદો છે ઈ રાજા સાંસદ કે કોઈ પણ લોકોએ આપેલો કાયદો નથી। હિન્દુ કાયદો એટલે સામાન્ય આપણે એવી ભાષા કરી હતી, એવી પરિભાષા, મતલબ કે એવું હિન્દુ કાયદાની વ્યાખ્યાનું અર્થઘટન કરી હતી કે હિન્દુ કાયદો છે એ લોકોની સામાજિક જવાબદારી, સામાજિક આર્થિક અને જે એની નૈતિક જવાબદારી છે એ એની જવાબદારીઓનો સમૂહ એટલે એ હિન્દુ કાયદો છે। બાકી હિન્દુ કાયદો છે એ કોઈ રાજાએ આપેલો નથી। અગાઉના સમયમાં, મતલબ કે પુરાતન સમયમાં હિન્દુ કાયદો ગણવો કોને, આવા છે ને લોકોમાં મતભેદ ઊભા થતા હતા। કોઈ લેખક એમ કે હિન્દુ કાયદો એટલે આ, તો બીજા બે લોકો છે એની ટીકા કરે કે ના હો ભાઈ આવું કાંઈ હોય નહીં, તો વળી બીજા બે વિદ્વાનો અથવા તો બીજા બે લેખકો છે હિન્દુ કાયદો એમ કે હિન્દુ કાયદો છે એ ભાઈ લોકોને જે રીતિ રિવાજો, જે માન્યતાઓ છે, જે એમની પરંપરાઓ છે, એમાંથી હિન્દુ કાયદાનો ઉદ્ભવ થયો છે, તો વળી બીજા લોકો વળી એમની ટીકા કરે, એટલે પછી છેવટે એવી માન્યતા, એવી નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે ભાઈ હિન્દુ કાયદો છે એ કોઈ રાજા કે સંસદે ઘડેલો કાયદો નથી, હિન્દુ કાયદો છે એ લોકોની જે સામાજિક આર્થિક જે જવાબદારીઓ છે, જે એની ફરજો છે, એનો સમૂહ જે છે એ બધો હિન્દુ કાયદો છે। મતલબ કે એ બધાને સામાજિક જવાબદારીઓ છે, આર્થિક જવાબદારીઓ છે, એ બધાને આપણે હિન્દુ કાયદામાં સાંકળી લેવામાં આવેલો છે। બરાબર છે, પછી હવે આપણો નેક્સ્ટ મુદ્દો છે હિન્દુ કાયદાની વ્યાખ્યા। હિન્દુ કાયદાની વ્યાખ્યા, તો કે આપણે જનરલી બધા એવું સમજતા હોઈએ કે જે હિન્દુ ધર્મ પાડે છે એને હિન્દુ કહેવાય, હિન્દુ ધર્મ પાડે છે એને આપણે હિન્દુ કહેવાય, પણ આવું નથી। હિન્દુ ધર્મમાં જન્મેલી વ્યક્તિ અને જે હિન્દુ ધર્મમાં માને છે કે ના આવો ખરેખર હિન્દુ ધર્મ છે, જે હિન્દુ ધર્મમાં માનનારી વ્યક્તિ છે ને એને પણ આપણે હિન્દુ તરીકે ઓળખાવી શકાય છે। પ્લસમાં જે હિન્દુ ધર્મમાં ધર્માંતર કર્યું છે, મતલબ કે જે બીજા ધર્મમાંથી હિન્દુ ધર્મમાં જેણે ધર્મ અપનાવ્યો છે, ધર્માંતરણ કર્યું છે, જેણે હિન્દુ ધર્મ સ્વીકારી લીધો છે, અંગીકાર કર્યો છે, એને પણ આપણે હિન્દુ તરીકે ઓળખાવી શકીએ છીએ। બરાબર છે, પ્લસમાં બીજી એક વાત કે જે જૈન લોકો છે, જૈન, બૌદ્ધ, આવા લોકો પણ હિન્દુ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ, કે જે લોકો હિન્દુ ધર્મમાં માનનારાઓ છે એવા લોકોને આપણે હિન્દુ તરીકે ઓળખાવી શકીએ છીએ। પ્લસમાં બીજી એક વાત કે જે એના માતા પિતા છે એ હિન્દુ નથી, એ કોઈ અન્ય ધર્મના છે, પણ જો કોઈ બાળકનો ઉછેર, એ બાળકની સાર સંભાળ જો હિન્દુ તરીકે રાખવામાં આવી હોય તો પછી એને હિન્દુ ગણી શકાશે નહીં, પરંતુ જો પુરુષ છે એ બીજી કોઈ ધર્મનો હોય અને એની માતા છે, મતલબ કે બાળકની માતા,
બાળકની માતા છે એ જો કોઈ હિન્દુ ધર્મની હોય અને બાળકનો પિતા છે એ જો કોઈ બીજા ધર્મનો હોય તો એની માતા છે એ હિન્દુ ધર્મ હોવાના નાતે એનો જે અનોરસ બાળક છે એનો અનોરસ બાળક પણ હિન્દુ તરીકે જ ઓળખાશે. જો મુસ્લિમ ખ્રિસ્તી અને મુસ્લિમ ખ્રિસ્તી અને યહૂદીઓ છે આ જે ધર્મ પાળનારા લોકો છે કે મુસ્લિમ ધર્મ પાળે ખ્રિસ્તી ધર્મ પાળે કે યહૂદી ધર્મ પાળે તો આવા ધર્મમાં માનનારા લોકો છે એ હિન્દુ ધર્મમાં માનનારા લોકો છે એવું કહેવાશે નહીં. મતલબ કે ખ્રિસ્તી યહૂદીઓ અને મુસ્લિમ લોકો છે એ હિન્દુ નથી, એ હિન્દુ ધર્મ પાળતા નથી એટલે હિન્દુ છે નહીં, બરાબર. પછી હિન્દુ આપણો જે હિન્દુ કાયદો છે એ આપણો અંગત કાયદો છે. મતલબ કે હિન્દુ કાયદો છે એ માત્ર ને માત્ર હિન્દુ ધર્મમાં માનનારા લોકોને જ લાગુ પડે છે, બીજા વ્યક્તિઓને આ હિન્દુ કાયદો લાગુ પડશે નહીં. જે વ્યક્તિ હિન્દુ છે એને જ હિન્દુ કાયદો લાગુ પાડવામાં આવશે, બરાબર. પછી હવે આપણે એવું કહી શકીએ કે હિન્દુ ધર્મમાં માનનારા વ્યક્તિઓ આપણે કોને કોને કહી શકી, તો કે ભાઈ જે લોકોએ જન્મથી જ નહીં પણ જે લોકો હિન્દુ ધર્મમાં માને છે કે હિન્દુ ધર્મ પાળનારા લોકો છે ને એને આપણે એક તો હિન્દુ ધર્મ સોરી હિન્દુ તરીકે ઓળખાવી શકીએ છીએ. પછી કે જેણે એક ધર્મમાંથી હિન્દુ ધર્મમાં ધર્મ પરિવર્તન કર્યું છે, મતલબ કે પોતે હિન્દુ ધર્મ તરીકે અપનાવ્યો છે એવી વ્યક્તિએ હિન્દુ તરીકે ગણાવી શકાય છે. પ્લસમાં જે બૌદ્ધ છે, ભારતના જે બૌદ્ધ છે, જૈન લોકો છે, શીખ લોકો છે, તો આ લોકો પણ હિન્દુ તરીકે આપણે એમને ઓળખાવી શકીએ છીએ. પ્લસમાં શુદ્ર તરીકે ગણવામાં આવતા લિંગાયતોને પણ આપણે હિન્દુ તરીકે ઓળખાવી શકીએ છીએ. પછી છે જેમના માતા પિતા બંને હિન્દુ હોય, જેમના માતા પિતા બંને હિન્દુ હોય તેમનો અનોરસ બાળક, મતલબ કે જેમના માતા પિતા હિન્દુ છે એમનો બાળક પણ કેવો કહેવાશે, તો કે હિન્દુ. એવા વ્યક્તિને પણ આપણે હિન્દુ તરીકે ઓળખાવી શકીએ છીએ. પછી બિન હિન્દુ પિતા હોય, એટલે હમણાં મેં તમને આગળ ચર્ચા કરી ને કે જેમના પિતા છે એ હિન્દુ નથી પણ જેમની માતા છે એ હિન્દુ છે, તો આપણે એવા એમના માતા હિન્દુ છે એટલા માટે થઈ અને આપણે એના બાળકને પણ આપણે હિન્દુ તરીકે ગણાવી શકીએ કે આ વ્યક્તિ અથવા તો આ બાળક છે એ હિન્દુ ગણાય. પછી છે હિન્દુ ધર્મ પાળતી નથી અથવા તો હિન્દુ ધર્મ જેને લાગુ પડતો નથી એવી વ્યક્તિઓ, તો કે ખ્રિસ્તી. હમણાં મેં તમને આગળ કીધું ને કે ખ્રિસ્તી મુસ્લિમ અને યહૂદીઓ આ જે ધર્મમાં માને છે અથવા તો મુસ્લિમ ખ્રિસ્તી અને યહૂદી ધર્મ પાળનારા લોકો છે આ લોકો છે એ હિન્દુ ગણવામાં આવશે નહીં. પ્લસમાં કે જે લોકો છે એ હિન્દુ ધર્મમાંથી સ્થળાંતર કરી ગયા હોય, મતલબ કે જેમણે પોતાનો હિન્દુ ધર્મ મટી અને બીજો ધર્મ અપનાવેલો હોય, મતલબ કે જેમણે ધર્મ પરિવર્તન કરેલું હોય, તો આવા લોકો પણ હિન્દુ નથી. પ્લસમાં કે જેમણે કોઈ સ્ત્રી છે એ હિન્દુ છે અને કોઈ પુરુષ છે એ મુસ્લિમ છે, એમના સંબંધથી જો કોઈ બાળક ઉત્પન્ન થયું હોય તો આવો બાળક છે એ હિન્દુ છે નહીં, બરાબર છે. તો જે ખાસ કરીને એટલું યાદ રાખવાનું કે હિન્દુ ધર્મ પાળનારી જ નહીં પણ હિન્દુ ધર્મમાં માનનારી વ્યક્તિ પણ હિન્દુની વ્યાખ્યામાં આવે છે, બરાબર, ક્લિયર આટલું. હવે પછી નેક્સ્ટ છે હિન્દુ કાયદાના ઉદ્ભવ સ્થાન, મતલબ કે હિન્દુ કાયદો ઉદ્ભવ શેમાંથી થયો. હિન્દુ કાયદાના ઉદ્ભવ સ્થાન મતલબ કે હિન્દુ કાયદાનો જન્મ ક્યાંથી થયો, તો એમાં પહેલું છે
શ્રુતિઓ, પહેલો મુદ્દો છે શ્રુતિઓ. શ્રુતિઓ મતલબ કે સાંભળવું. આ જે શ્રુતિ છે ને, એ શ્રુતિને આટલી બધી કાયદામાં માન્યતા આપવામાં આવેલી નથી, કારણ કે શ્રુતિઓ જે છે ને, એ શ્રુતિઓ ખાસ કરીને ધર્મનું વિવેચન કરે. ધર્મનું આમ કહેવાય ને કે ધર્મમાં વધારે માનનારાઓ છે, સ્મૃતિમાં વધારે પડતું ધર્મ વિશે કહેવામાં આવ્યું છે. સ્મૃતિઓ એવું કહે છે કે કાયદો છે ને, એ ધર્મ છે. મતલબ કે એમાં કાયદાને મહત્ત્વ આપવામાં આવેલું નથી, શ્રુતિઓમાં વધારે પડતું છે એ ધર્મને માન્યતા આપવામાં આવી છે. એટલા માટે થઈ અને શ્રુતિઓને બહુ રેરોપમાં રેરોપ છે એ એને ઉદ્ભવસ્થાન ગણવામાં આવ્યું છે. કોઈ ખાસ એવું મહત્ત્વ, કોઈ ખાસ એવું ઇમ્પોર્ટન્સ છે એ શ્રુતિઓને આપવામાં આવેલું નથી. પછી બીજું છે સ્મૃતિઓ. તો કે ભાઈ, સ્મૃતિઓ છે ને, એ સ્મૃતિઓ એટલે ઋષિઓ અને સંતોનો વચનોનો સંગ્રહ છે. મતલબ કે જે સ્મૃતિઓ છે એ ઋષિઓ અને મુનિઓએ અથવા જે સંતોએ ધર્મના જે નિયમો આપ્યા, જે ધર્મના જે ધર્મકારોએ અથવા તો સ્મૃતિકારોએ જે ધર્મના નિયમોનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ છે સ્મૃતિઓ. બરાબર છે કે જેમાં સંતોએ અને મુનિઓએ પોતાનો ખ્યાલ પ્રગટ કર્યો છે, પોતે કાયદા વિશે શું જણાવે છે. આ કાયદા વિશે સ્મૃતિઓ જે વર્ષો જૂની છે, ઋષિ મુનિઓના સમયગાળાની છે, એમાં આપણા કાયદા વિશે જે તે સમયના ઋષિ મુનિઓએ પોતાની સ્મૃતિઓમાં, પોતાના ધર્મશાસ્ત્રોમાં, સ્મૃતિઓ એટલે પોતાના ધર્મશાસ્ત્રોમાં, આજથી જે આપણે ઋષિ મુનિઓનો અગાઉનો જે સમયગાળો હતો એમાં ઋષિ મુનિઓએ પોતાના ખ્યાલો રજૂ કર્યા છે કે કાયદો એટલે શું. તો કે કાયદાનો, કાયદો છે ને, એના મહત્ત્વના ત્રણ આધારસ્તંભ છે, આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત, ત્રણ આ ધર્મમાં જે કાયદાનું નિરૂપણ કરવામાં આવેલું છે એના ત્રણ આધારસ્તંભો છે, આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આ ત્રણ વસ્તુથી છે એ કાયદાનું નિરૂપણ થાય છે. મતલબ કે આ ત્રણ વસ્તુથી છે એ કાયદો રચવામાં આવે છે. એમાં છે એક મનુસ્મૃતિ છે કે ભાઈ, મનુસ્મૃતિમાં છે ને, એમાં મનુસ્મૃતિમાં કાયદાઓનું વિશે વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ જે તે સમયે છે ને મનુસ્મૃતિની ઘણી બધી ટીકાઓ કરવામાં આવી હતી. જેમ કે મનુસ્મૃતિમાં કુલ છે ને 1000 જેટલા તો પ્રકરણો છે, 1000 જેટલા પ્રકરણો છે, પ્લસમાં 1,00,000 કરતાં પણ વધારે છે ને મનુસ્મૃતિમાં શ્લોક છે. મનુસ્મૃતિમાં કાયદા વિશે, મતલબ કે મિલકત છે, ગીરો છે, પછી જો મિલકત ઝૂંટવી લઈએ તો એના માટેની ફી શિક્ષા છે, પછી ભાગીદારી છે, કરારો છે, તો આ બધા વિશે જે તે વખતે મનુસ્મૃતિમાં મનુએ આનું વિસ્તૃતિકરણ કર્યું હતું. મતલબ કે મનુસ્મૃતિએ આ બાબતો, કરાર છે, માલિકીપણું છે, ભાગીદારી છે, ગીરો છે, પછી મિલકત અંગેના પ્રશ્ન છે, આ જે તે સમયે મનુએ પોતાની મનુસ્મૃતિમાં આ બધાની વ્યાખ્યા આપી હતી અને એનું વિસ્તૃત આલોચન કર્યું હતું. મતલબ કે એને વિસ્તૃતમાં જણાવ્યું હતું કે મિલકત છે ભાઈ, કરાર છે ભાઈ તો એ કરાર કેવી રીતના કરાય, ભાગીદારી છે તો ભાગીદાર કહેવાય કોને, આ બધા વિશે જે તે સમયે મનુસ્મૃતિમાં ભાઈ જણાવેલું હતું. પરંતુ મનુસ્મૃતિની ટીકાઓ કરવામાં આવેલી, હમણાં મેં તમને કીધું ને કે ભાઈ મનુસ્મૃતિની છે ને ટીકાઓ કરવામાં આવેલી હતી કે મનુસ્મૃતિમાં થોડી ઘણી ખામીઓ છે, એમાં થોડી ત્રુટિઓ રહી ગઈ છે કે જે ખરેખર કાયદામાં હોવી જોઈએ. એના કરતાં મનુસ્મૃતિ કરતાં વધારે છે ને ચઢિયાતી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના પણ આ
આધાર સ્તંભો ત્રણ જ છે, આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. યાજ્ઞવલ્ક સ્મૃતિમાં પણ યાજ્ઞવલ્ક્ય ઋષિએ કાયદાની શરૂઆતના આ ત્રણ આધાર સ્તંભો જણાવેલા છે. પ્લસમાં મનુસ્મૃતિ કરતાં યાજ્ઞવલ્ક્ય જે સ્મૃતિ છે એમાં કાયદાનું વધારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. એટલે કે એમાં પણ આ જે મિલકત છે, ભાગીદારી છે, પછી મિલકત ગીરો મૂકવી છે, પ્લસમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં તો વિશેષમાં જે પક્ષ નિવેદન છે, મતલબ કે કાયદાની જે કાયદા અન્વયે જે આપણે દાવા અરજીઓ ઘડી છીએ, દાવા અરજીઓ કેવી રીતના હોવી જોઈએ, દાવા અરજીમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ હોવો જોઈએ. જો દાવા અરજી છે એ દાવા અરજી કરતી વખતે અમુક હકીકત છે એ માની લો કે છૂટી ગઈ છે, જે હકીકત જણાવી જોઈતી હતી, જે હકીકત છે એ અનિવાર્ય હતી, એ હકીકત દાવા અરજી ઘડતી વખતે બાકાત રહી ગઈ છે, તો એવી હકીકત છે એ દાવા અરજીમાં છે એ પાછળથી જણાવવી જોઈએ નહીં, અથવા તો પાછળથી જો જણાવે તો આવી હકીકતોને ત્યારબાદ દાવામાં છે એ માન્યતા આપવામાં આવવી જોઈએ નહીં. આવું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહેવામાં આવેલું છે કે તમે ભાઈ પક્ષ નિવેદન જ્યારે કરો છો કોઈ પણ મેટરનું, જ્યારે તમે એ કોઈ બાબત છે એને તમે દસ્તાવેજી સ્વરૂપ આપો છો, તો એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવો જોઈએ એના નીતિ નિયમો છે એ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં સારી અને સચોટ ભાષામાં એની છણાવટ કરવામાં આવી છે કે ભાઈ કોઈ પણ દાવા અરજી છે તો એમાં આટલા આટલા નીતિ નિયમો મુજબ આટલી આટલી બાબતો તો હોવી જ જોઈએ. એવી રીતના યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે એ મનુસ્મૃતિ કરતાં કંઈક અલગ અને વિશેષ પ્રભાવ પાડે છે, બરાબર છે. પછી ત્રીજો પોઈન્ટ છે આપણો નિબંધો, વિવેચનો અને ટીકાઓ. તો આ જે નિબંધો, વિવેચનો અને ટીકાઓ છે ને એ સ્મૃતિ ઉપરથી જ આવ્યા છે. જ્યારે જે ઋષિ મુનિઓ છે એ સ્મૃતિ એની કહેતા હતા, અથવા તો સ્મૃતિ મુજબનું એ જ્યારે એના ધર્મશાસ્ત્રો છે એ જણાવતા હતા, ત્યારે એના ઉપરથી જ કોઈ લેખકોએ, કોઈ ધર્મશાસ્ત્રોએ, કોઈ વિદ્વાનોએ એની ટીકા કરી છે અને એને એ ટીકાઓને નિબંધોનું સ્વરૂપ આપ્યું. જે કાંઈ સ્મૃતિમાં, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં, મનુસ્મૃતિમાં જે કાંઈ કાયદા વિશે જણાવવામાં આવેલું હતું, જે કાંઈ કાયદા વિશે ઉલ્લેખ કરવામાં આવેલો હતો એની ટીકાઓ પણ થઈ. એ ટીકાઓ થઈ અને એને છે એ ઘણા બધા વિદ્વાનોએ, ઘણા બધા લેખકોએ એ ટીકાઓને નિબંધોનું સ્વરૂપ આપ્યું. અને ઘણા ખરા અંશે આ નિબંધોમાંથી, આ ટીકાઓમાંથી કાયદાઓ એ ઉદ્ભવે છે. જે હિન્દુઓ છે ને એ ઘણે ખરે અંશે આ ટીકાઓમાંથી, નિબંધોમાંથી વિવેચનો, વિવેચનો મતલબ કે ટિપ્પણી, આપણી સાદી ભાષામાં કહીને તો કોમેન્ટ્સ કરવી. કોઈ એમ કહે કે ભાઈ કાયદો અલા દાવા અરજીમાં છે એ ફરજિયાતપણે સચોટ હકીકત, મતલબ કે જે ખરી હકીકત છે, સાચી હકીકત છે એ જણાવવી જોઈએ. તો હવે અન્ય લેખકો છે એના ઉપર ટિપ્પણી કરે, મતલબ કે કોઈ કોમેન્ટ કરે ને, તો એને શું કહેવાય છે? વિવેચન, બરાબર છે. તો આવા નિબંધો, વિવેચનો અને જે ટીકાઓ છે કે જે સ્મૃતિઓ ઉપરથી આવ્યા છે, આ જે નિબંધો, વિવેચનો અને ટીકાઓ છે ને એ સ્મૃતિઓ ઉપરથી આવ્યા છે. સ્મૃતિઓમાં જે સ્મૃતિકારોએ, જે ધર્મ જ્ઞાનીઓએ જે કાંઈ પોતાના મંતવ્યો આપ્યા એના ઉપરથી ઘણા ખરા લોકોએ એના ટીકાઓ પણ કરી કે ના આવું નહીં અને આવું હોવું જોઈએ, આવું નહીં અને આવું હોવું જોઈએ. તો એના ઉપરથી પણ આપણા હિન્દુ કાયદો છે એ અસ્તિત્વમાં આવ્યો છે એવું આપણે માની શકીએ છીએ. પછી છે રૂઢિઓ. રૂઢિ છે એ હિન્દુ કાયદાના ઉદ્ભવસ્થાનનું મહત્વનું અને બહુ આગવું એવું પરિબળ છે. રૂઢિમાંથી કાયદો એ
ઉદ્ભવ થયો છે એવું આપણે ગણાવી શકીએ છીએ. રૂઢિ આપણે કહીશું કોને, તો કે રૂઢિ એટલે પરંપરાથી અનેક રીત રિવાજો કે જે લોકોમાં પ્રવર્તે છે, લોકો એને માને છે, જે આજકાલના નહીં વર્ષો જૂના છે, કે જે પેઢી દર પેઢી લોકો જે રીત રિવાજોને નીતિ નિયમોને માન્યતા આપે છે, એને માને છે, તો એવી પ્રથા કે એવા રિવાજને આપણે શું ગણાવી શકીએ, રૂઢિ તરીકે ઓળખાવી શકીએ છીએ. રૂઢિ છે ને એ કાયદા કરતાં, કાયદાનું જે લેખિત જ્ઞાન છે, લેખિત જ્ઞાન કરતાં પણ વધારે ચડિયાતી છે. મતલબ કે જ્યારે કાયદામાં કાયદો અને રૂઢિ બંને સામે સામે આવશે ને, તો વધારે પડતા માન્યતા છે એ રૂઢિને આપવામાં આવશે. કારણ કે રૂઢિ છે એ લોકોએ અપનાવેલી છે અને રૂઢિમાંથી ન જ કાયદાનું ઉદ્ભવ સ્થાન છે, કે જે લોકોએ આજકાલે વર્ષોથી એને માન્યતા મળેલી છે. એટલે ખાસ કરીને રૂઢિ જે છે એ કાયદા હિન્દુ કાયદાના ઉદ્ભવ સ્થાન તરીકે મહત્વનું અને ખૂબ આગવું એવું પરિણામ પરિબળ છે. બરાબર. પછી નેક્સ્ટ છે ન્યાય, સમન્યાય અને અંતરાત્માનો અવાજ. આ ન્યાય સમન્યાય એટલે શું, તો કે ઘણી વખત છે એ એવા બનાવો બને છે, એવા પ્રશ્ન બને છે કે જેના વિશે કાયદામાં ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવેલો, કાયદામાં ક્યાંય જણાવવામાં આવેલું નથી, ત્યારે ન્યાયશાસ્ત્રીઓ જે છે, મતલબ કે જે જજ સાહેબ છે, એ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળે છે અથવા તો પોતે ન્યાય કરે છે કે આમાં ખરેખર પ્રથમ દ્રષ્ટિએ સાચું શું છે. કાયદામાં જ્યારે કોઈ બાબત વિશે ઉલ્લેખ કરવામાં ના આવેલો હોય ત્યારે ન્યાય જે કરનાર વ્યક્તિ જે છે, ન્યાયાધીશ છે, એ પોતાનો અંતરાત્માનો અવાજ સાંભળે છે, પોતાનો અંતરાત્માનો અવાજ સાંભળે છે. તમે ક્યાંય સાંભળ્યું હોય તો અમુક એવા જ્યારે પ્રશ્ન ક્વેરી ભર્યા ઉત્પન્ન થાય ને, ત્યારે જજ સાહેબ છે પોતાના ડિસ્ક્રેશનરી પાવર વાપરે છે. મતલબ કે પોતાની પાસે એવા પાવર્સ હોય છે કે જ્યારે એ આવી ક્વેરી ઉત્પન્ન થાય છે, ક્વેરી થાય છે, ત્યારે જજ સાહેબ છે એ પોતાનો અંતરાત્માનો અવાજ સાંભળે કે પ્રથમ દ્રષ્ટિએ આ બાબતને જોતા આમાં સાચું શું છે અને આમાં ખોટું શું છે, એ છે ન્યાય, સમન્યાય અને અંતરાત્માનો અવાજ. કે આમાંથી પણ ઘણી વખત કાયદો ઉદ્ભવે છે. ન્યાય, સમન્યાય અને અંતરાત્માના અવાજથી પણ કાયદાઓ વિશે, ઓલા સોરી, કાયદો માં કોઈ બાબત વિશે કહેવામાં નથી આવેલું, પણ ન્યાયાધીશ છે એ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી અને બાબત વિશે નીતિ નિયમો ઘડે છે, એના ઉપર જજમેન્ટ આપે છે, તો એમાં પણ કાયદાનું ઉદ્ભવ સ્થાન તરીકે આપણે ગણાવી શકાય છે કે આ નીતિ નિયમોમાંથી પણ એક કાયદો ઉત્પન્ન થયો. માટે આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પરિબળ તરીકે ઓળખાવી શકાય. બરાબર છે. પછીનું નેક્સ્ટ પોઈન્ટ છે ન્યાયિક નિર્ણયો. આ ન્યાયિક નિર્ણયો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ એટલા બધા નથી, આ અન્ય મુદ્દાઓની, આ અન્ય ઉદ્ભવ સ્થાનોની જેમ ન્યાયિક નિર્ણયો છે એ એટલા બધા ઇમ્પોર્ટન્સ નથી. ન્યાયિક નિર્ણયો મતલબ કે જ્યુડિશરી દ્વારા આપવામાં આવેલા નિર્ણયો, જ્યુડિશરી દ્વારા આપવામાં આવેલા નિર્ણયો. આપણે આના આગલા ઉદ્ભવ સ્થાનમાં જોયું ને કે ઘણા બધા એવી બાબતો હોય છે જેના વિશે કાયદો મૌન સેવે છે. કાયદો છે એ હાઈ નથી પાડતું અને નાઈ નથી પાડતું, તો આવા વખતે છે ન્યાયાલયના જે ન્યાયાધીશ છે એ પોતાનો મત રજૂ કરે છે, એટલે મતમાંથી જે એ પોતાનો એ બાબત પ્રત્યે ન્યાય કરી અને પોતાનો હુકમ આપે છે. મતલબ કે પોતે જે જજમેન્ટ આપે છે એ ન્યાયિક નિર્ણયોમાંથી પણ ઘણે ખરે અંશે કાયદો
ઉદ્ભવે છે. મતલબ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, તોય છતાં પણ જેમાં કાયદો મૌન સેવે છે એ બાબત પ્રત્યે છે, એ ન્યાયાધીશો છે, એ નિર્ણયો આપે છે. એટલા માટે પણ ન્યાયિક નિર્ણયોને છે એ આપણે હિન્દુ કાયદાના ઉદ્ભવસ્થાન તરીકે માન્ય ગણવામાં આવે છે. પછીનો છેલ્લો અને નેક્સ્ટ ઉદ્ભવસ્થાન છે વિધિ વિધાન. વિધિ વિધાન મતલબ કે કાયદો છે એ વિધિ વિધાનથી ઘણા બધા હિન્દુ કાયદામાં છે એ સુધારાઓ આવ્યા. જે જગ્યાએ હિન્દુ કાયદામાં ક્ષતિ હતી એ ક્ષતિની પૂર્તિ છે એ વિધિ વિધાને કરેલી છે. વિધિ વિધાન મતલબ કે કાયદો છે એ શું કહે છે, કાયદાનું કેવું અર્થઘટન કરવું જોઈએ, કાયદો કેવો હોવો જોઈએ, એ જે હિન્દુ કાયદામાં ક્ષતિઓ હતી ને એ ક્ષતિની પૂર્તિ કરતું આ વિધિ વિધાન છે. કે વિધિ વિધાનથી ઘણા ખરા અંશે હિન્દુ કાયદામાં પરિવર્તન આવેલા છે. એટલા માટે પણ આપણે વિધિ વિધાનને હિન્દુ કાયદાનું આગવું એવું પરિબળ અને ઉદ્ભવસ્થાન ગણી શકાય છે. ઓકે, થેન્ક યુ.